સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે, જેની સીધી અસર રત્ન કલાકારો પર થઈ રહી છે. 16 મહિનામાં 62 વધુ રત્ન કલાકારો આપઘાત લીધા છે. ત્યારે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ન બને અને રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં હેલ્પલાઇન શરૂ કરાઈ છે. 9239500009 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તથા સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે. આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે અને અધિકારને સુરક્ષિત રાખવો નૈતિક જવાબદારી છે. ભાવેશ ટાંકે કહ્યું કે હીરા ઉદ્યોગમાં આજે અંદાજે છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે. ત્યારે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરાયો છે. રત્ન કલાકારોને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરાઈ છે. નિર્દોષ રત્ન કલાકારો જીવ ગુમાવી રહ્યા છે. હવે રત્ન કલાકારોની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ ખૂબ વિકટ થવાની શક્યતા છે. છેલ્લા 16 મહિનાની અંદર 60 થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે. એમના માટે અમે રત્ન કલાકારો સરકારને ડાયમંડ વર્કરો માટે આર્થિક પેકેજ જાહેર કરો અને જે કાંઈ સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ કરવા માટે સરકારને વારંવાર વિનંતી કરી છે, પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે. માટે અમે ડાયમંડ વર્કરની પૂરી ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે હેલ્પલાઇન નંબર અમારો 92395000009 આ નંબર ઉપર રત્ન કલાકારોને અમારા તરફથી જે કાંઈ મદદ કરવા મદદ કરીશું. અને અમારું જે અભિયાન છે કે આત્મહત્યા ન કરો, ડાયરેક્ટ અમને ફોન કરો, અમે તમારી મદદ માટે તત્પર છીએ, પરંતુ આત્મહત્યા નહીં કરો. છેલ્લા 16 મહિનામાં 62 જેટલી જિંદગી અમે આ ઇન્ડસ્ટ્રીને ગુમાવી છે. તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ તમારા માધ્યમથી કહેવા માગું છું કે સમય ખરાબ છે ઇન્ડસ્ટ્રીની અંદર, તો આ સમયને ધ્યાનમાં રાખી રત્ન કલાકારોને પગાર ન કાપો. સારા સમયની અંદર રત્ન કલાકારો તમારો સાથ આપશે, અત્યારે ખરાબ સમયની અંદર રત્ન કલાકારોનો સાથ આપો. અને આપના માધ્યમથી તમામ રત્ન કલાકારોને એવું કહેવા માગું છું કે આત્મહત્યા ન કરો, ડાયરેક્ટ અમને ફોન કરો, અમે તમારી સાથે છીએ. જે કાંઈ સમસ્યા હશે એમને નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું.